ઓડિશા ગામે હનુમાન કુટિયામાં આઈસીડીએસ દ્વારા પાપા પગલી ભૂલકા મેળો યોજાયો. ડીસા તાલુકાના જુનાડીસા મુકામે ડીસા આઈસીડીએસ ઘટક એક દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો ત્યારે મુખ્ય મહેમાન જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન ગજ્જરે કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં આવતા બાળકોને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે તેમજ શિક્ષણની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ માટે સરકાર તરફથી કેવા કેવા પ્રયાસો કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી, જેમાં ભૂલકા દ્વારા જુદા જુદા નૃત્ય નાટક અને વેશભૂષા ભજવવામાં આવ્યા હતા. આ ભૂલકા મેળામાં મુખ્ય અતિથિ જયેશભાઈ દેસાઈ હાજર રહ્યા, તેમજ તેમના તરફથી બાળકોને પાણીની બોટલ ભેટ આપવામાં આવી અને ગામના અગ્રણીઓ ઉષા ગજ્જર, જિલ્લા પ્રોગ્રામ અધિકારી બનાસકાંઠા. આજે ડીસા ઘટક એકના જૂના ડીસા સેક્ટરમાં આજે ખૂબ સરસ ભૂલકા મેળાનું આયોજન કર્યું હતું. એમાં સર્વે ગ્રામજનો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો, બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી અને બાળગીતો કર્યા. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 17 થીમ આધારિત જે પ્રવૃત્તિઓ કરી છે અને બાળકોને જે આંગણવાડીમાં શીખવાડવામાં આવે છે એ થીમ આધારિત પ્રવૃત્તિઓ આજે ભૂલકા મેળામાં પ્રદર્શિત કરવામાં આવી. લોકોએ ખૂબ ઉત્સાહથી એને નિહાળ્યો અને બાળકો પણ ખૂબ ખુશ થયા. સાથે સાથે આ ભૂલકા મેળામાં નિઃશુલ્ક દાતાઓના સહયોગથી અમે આ ભૂલકા મેળાનું આયોજન કર્યું હતું અને આ ભૂલકા મેળામાં ગ્રામજનો પણ જોડાય, લોકોની ભાગીદારી વધે, વાલીઓની ભાગીદારી વધે, આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે લે અને પોષણ પણ સારી રીતે લે, જેથી કરીને આપણે આ બનાસકાંઠા જિલ્લાના જે બાળકો છે એને સારું શિક્ષણ આપી શકીએ અને સમાજને સારી પેઢી આપી શકીએ અને સમાજનું સારું નિર્માણ કરી શકીએ એવી અપેક્ષા સાથે. થેન્ક યુ.